મિત્રો નમસ્કાર, ZSTV ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું આજના દિવસે 20/8/2020 અને ગુરુવારના દિવસે આપણી ખાસ રજૂઆતની અંદર મિત્રો આપની આજ વિશે વાત કરી છે. રાશિ ભવિષ્યની પ્રથમ રાશિ કે તો મેષ રાશિની. આજે અન્યની સમસ્યાઓને અને કાર્યોને ઉકેલવામાં આપ સારી રીતે યોગ્ય મહત્વની ભૂમિકા ભજવશો. તમારા કાર્યની અપેક્ષા બીજાની મદદથી વધારે સમય વ્યતીત કરશે. પ્રોપર્ટી અને વાહન સંબંધિત ખરીદારીને લઈને ઉધાર લેવું પડી શકે એમ છે. વાત કરીશું વૃષભ રાશિની. આજની સ્થિતિ તમારા ભાગ્યને બળવાન કરી રહી છે. વિરોધી તત્વ નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે. અધૂરા કાર્યોને પૂર્ણ કરવામાં આપ ધ્યાન કેન્દ્રિત કરશો. ઉતાવળ અને વધારે પડતા ઉતાવળિયા નિર્ણયને કારણે તમને નુકસાન પહોંચી શકે છે. વાત કરીશું મિથુન રાશિને. કોઈ વિવાદિત સંપત્તિ સંબંધીમાં આપ કોઈ મામલામાં ચાલી રહ્યો તો મહત્વકાંક્ષી બનીને મધ્યસ્થતાથી ઉકેલ લઈ શકે છે, માટે તેની અંદર તમે ચોક્કસ રીતે રસ ધરાવો. સંતાનના શિક્ષણ અને કેરિયર અને સંબંધિત કોઈ કાર્ય મહત્વપૂર્ણ નિર્ણય પર વિચાર કરી શકો છો. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. વાત કરીશું કર્ક રાશિની. આજે કોઈ પણ કામમાં વધારે મહેનતની જરૂરિયાત રહેશે. આ મહેનતના સુખદ પરિણામ તમને ઉત્તમ મળશે. વિદ્યાર્થીઓ અભ્યાસને લગતી સમસ્યાઓનું સમાધાન મળશે. વાત કરવી છે સિંહ રાશિની. સિંહ રાશિના લોકોએ આજના દિવસે સ્વાભિમાન, આત્મવિશ્વાસ અને પરિસ્થિતિમાં મહેનત કરવાની ક્ષમતા પ્રદાન કરશે. સમાજમાં તમારું માન અને સન્માન ઉજ્જવળ જાહેર થશે. વાત કરીશું કન્યા રાશિની. તમારા રાજનીતિક સામાજિક સંપર્ક સૂત્ર તરફ વધારે ધ્યાન રાખવાની જરૂર છે. નજીકના ભવિષ્યમાં આ સંપર્ક તમારા માટે ફાયદાકારક સાબિત થશે. આધ્યાત્મિક કાર્યો પ્રત્યે તમારી આસ્થા વધારે મજબૂત બનશે. વાત કરીશું આજના દિવસે તુલા રાશિની. તમારા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને સંતુલિત વ્યવહાર દરેક પરિસ્થિતિમાં સમતાવાદી બનાવશે. કોર્ટ સંબંધિત મામલા અટવાયેલા છે, તેમાં સફળતા પ્રાપ્ત કરી શકો એમ છો. રૂપિયા પૈસાના મામલા ઉપર કોઈ આંખ બંધ કરીને વિશ્વાસ કરવો નહીં. વાત કરીશું વૃશ્ચિક રાશિની. તમારી ઉપલબ્ધિઓ સામે તમારા વિરોધીઓ પણ પરાજિત થશે. તેમની કોઈ પણ નકારાત્મક ગતિવિધિ સફળ થઈ શકશે નહીં. આ સમયે તમને સફળતા પ્રાપ્ત થશે. તમારી આગળની અનુકંપા સારી રહેશે. વાત કરવી છે આજના દિવસે ધનરાશિની. તો થોડા સંબંધ જોડવાથી તમારા કામકાજના ક્ષેત્રોમાં નવી દિશા મળી શકે એમ છે. ભાગ્ય અને તમારા જીવનમાં સારો સાથ મળી રહેશે. કરિયરની સંબંધિત કોઈ પણ કાર્યની અંદર ચોક્કસ તમે આગળ વધી શકશો. વાત કરીશું ધનરાશિની. સંતાન પક્ષને લઈને સ્થિતિ અનુકૂળ રહેશે. સંતાન પ્રાપ્તિ અથવા સંતાન સુખથી સહયોગ પણ સારો મળશે. સંતાનના અભ્યાસથી સંતુષ્ટિ પ્રાપ્ત કરીશું. દરેક ઘરેલું કાર્ય તમને સારું પરિણામ આપી શકશે. વાત કરીશું આજના દિવસે મકર રાશિની. માતા અને પિતા સાથે સંબંધ સારા થવાની સંભાવના છે. માતા પિતાનો સહયોગ પણ સારો મળશે અને મહત્વ પૂર્ણ આશીર્વાદ પણ તમને સારા પ્રાપ્ત થશે. સારી સફળતા પણ પ્રાપ્ત કરીશું. ઘરમાં વાતાવરણ ખરાબ થવાની શક્યતા બહુ ઓછી લાગે છે. વાત કરવી છે અહીંયા કેતા કુંભ રાશિની. એકબીજા સાથે સારું તાલમેલ હોવાથી ઘરનો વિકાસ સારો થઈ શકે એમ છે. ઘરેલું સમસ્યાઓનું દૂર કરવામાં તમારી મુખ્ય ભૂમિકા ભજવશો. ઘરમાં તમને સન્માનની દ્રષ્ટિ જોવામાં આવશે. વાત કરીશું મીન રાશિની. તો તમારા રાજનૈતિક અને સામાજિક સૂત્રો તરફ તમારે આગળ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. નજીકના ભવિષ્યમાં આગળ તમારે વધવાની ચોક્કસ ખાતેદારી છે. આધ્યાત્મિકતા કાર્યો પ્રત્યે તમારી આસ્થા વધારે મજબૂત બનશે. વાત કરવી છે આજના દિવસે આ 12 રાશિ પૈકી કોઈ પણ રાશિની અંદર તમે શાંતિથી સાંભળો અને તમે એ રીતે અનુસરો જેથી તમારું જીવન અને તમારું ભવિષ્ય આગળ સારું બને. મિત્રો, ZSTVની આ ચેનલ વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરીએ. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો આપની આજ વિશે. અસ્તુ શ્રી જય ગણેશ.
We'll be right back.